તો એની વાક્ય રચના છે હુ ઇઝ અથવા આર અને શરનામ અથવા ધેર અને અન્ય શબ્દ બીજી વાક્ય રચના છે હુ અને સાદા સાદાવર્તમાનકાનું ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ એના એક્ઝામ્પલ છે રામ ઇઝ ધેર તો એનો પ્રશ્ન થાય છે હુ ઇઝ ધેર પછી સેકન્ડ એક્ઝામ્પલ છે કોમલ ઇઝ એ ડૉક્ટર તો હુ ઇઝ એ ડૉક્ટર ધે આર ચિલ્ડ્રન તો હુ આર ધે સુનિલ પ્લેઝ ક્રિકેટ એવરી સન્ડે તો હુ પ્લેસ ક્રિકેટ એવરી સન્ડે સમજણ પડી કે બેટા એવી રીતે વોટ ઉપર જઈએ છે વોટ એટલે શું તો શું માટે કર્મ ક્રિયા કે વસ્તુ દર્શાવતો શબ્દ તમને વાક્યમાં આપ્યો હોય એ તમારે કાઢી નાખવાનો છે શબ્દ અને તમારે પ્રશ્ન બનાવવો છે વોટ ઇઝ અથવા આર ધેર અને અન્ય શબ્દ પછી બીજી વાક્ય રચના છે એની વોટ આર ઇઝ અથવા સર્વનામ અને નામ પ્રશ્ન પછી છે વોટ પછી છે ડુ ડઝ કરતા સાદા વર્તમાનકારનું ક્રિયાપદ અને અન્ય શબ્દ એના એક્ઝામ્પલ છે વો ધેર ઇઝ અ બ્યુટિફુલ પીક ઓફ ઓન ધ ટેરેસ તો વોટ ઇઝ ધેર ઓન ધ ટેરેસ પછી બીજું છે વોટ ઇઝ ધેર ઓન ધ ગ્રાઉન્ડ પછી ત્રીજું છે વોટ ઇઝ મેહુલભાઈ ચોથું છે વોટ ડઝ કાર્તિક ડુ ડેલી આ બધા મેં સીધા જ પ્રશ્ન વાંચેલા છે હવે છે વેરની વાક્ય રચના એમાં તમારે સ્થળ દર્શાવતો શબ્દ કાઢવાની સ્થળ દર્શાવતા શબ્દને કર્મ કહેવાય છે એની વાક્ય રચના રચના છે વેર ઇઝ અથવા આર કરતા સરનામ અન્ય શબ્દ એમનું બીજી વાક્ય રચના છે વેર ડુ અથવા ડસ કરતા સાદાવર્તમાનકારનું ક્રિયાપદ અને અન્ય શબ્દ એનું એક્ઝામ્પલ છે યતિન ઇઝ ઇન ધ મોલ નાવ તો વેર ઇઝ યતિન નાવ સેકન્ડ છે ચિલ્ડ્રન આર ઓન ધ ગ્રાઉન્ડ નાવ તો વેર આર ચિલ્ડ્રન નાવ પછી લોપા મેક્સ આ બ્યુટીફુલ પેઇન્ટિંગ ઇન ધ ક્લાસ તો વેર ડસ લોપા મેક આ બ્યુટીફુલ પેઇન્ટિંગ સમજ્યા પડી કે બેટા હવે વેન પર જે છે વેન એટલે ક્યારે જે સમય દર્શાવતો શબ્દ છે દર્શાવે છે એક તમારે કાઢી નાખવાનો છે વાક્યરત્ન છે વેન ડુ ડઝ કરતા સાદા વર્તમાનકારનું ક્રિયાપદ અને અન્ય શબ્દ ગીતાબેન અપ એટ ફાઇવ એ એમ એવરી ડે તો એનો પ્રશ્ન બને છે વેનથી વેન ડસ ગીતાબેન અપ એવરી ડે સમજાય પડી બેટા એવી રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ પર જઈએ છીએ એમાં હુ એટલે કોણ તો નામ અને સરનામ દર્શાવતો શબ્દ તમારે કાઢી નાખવાનો છે એની વાક્ય રચના છે હુ વોઝ અથવા વેર ધેર અન્ય શબ્દ બીજી વાક્ય રચના છે હુ સાદા ભૂતકાળનું ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ એનું એક્ઝામ્પલ છે આઈ વોઝ ધેર ઇન ધ માર્કેટ યસ્ટરડે તો હુ વોઝ ધેર ઇન ધ માર્કેટ યસ્ટરડે એ રીતે પ્રશ્ન બનશે બીજું વાક્ય છે સુનિલેન સુધીર વેર એટ ધ ટોય શોપ યસ્ટરડે તો હુ વેર અથવા વોઝ એટ ધ ટોય શોપ યસ્ટરડે ત્રીજું છે માલા રોટ આ લેશન ટુડે મોર્નિંગ તો હુ રોટ એ લેશન ટુડે મોર્નિંગ આ રીતે એના પ્રશ્ન હુથી બનશે સાદા ભૂતકાળમાં હવે વોટમાં આપણે જઈએ છીએ તો વોટમાં પણ તમારે જેમ સાદા વર્તમાનકાળમાં ક્રિયા વસ્તુ દર્શાવતો શબ્દ કાઢવો એ રીતે ભૂતકાળમાં પણ એ રીતે જ કાઢવાનું છે બન વોટ વેર અને વેની ત્રણેયની વાક્ય રચના એક સરખી થાય છે વાક્ય રચનામાં અહીંયા આગળ કાળ બદલાય છે અહીંયા આગળ ડીડ વપરાય છે વર્તમાનકાળમાં કાળમાં ને ડઝ વપરાય છે સમજણ પડી બેટા હા બીજી વાક્ય રચના છે વોટની વોટ ડીઢ કરતાં સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ અન્ય શબ્દ તો એના એક્ઝામ્પલ હું વાંચું છું દેર વોઝ અ બ્યુટિફુલ ટોય ટ્રેન ઇન ધ શોપ તો વોટ વોઝ દેર ઇન ધ શોપ પછી સેકન્ડ છે વોટ વેર દેર ઓન ધ ફેક્ટરી લાસ્ટ વીક ત્રીજું છે સંગીતા સેંગ એન્ડ ઓલ સોંગ ઇન ધ પાર્ટી તો વોટ ડીડ સંગીતા સિંગ ઇન ધ પાર્ટી સમજાવી પડી બેટા આ ભૂતકાળના વોટના મેં તમને પ્રશ્ન સમજાયા હવે વેર વેર એટલે ક્યાં જે સર દર્શાવતો શબ્દ મીન્સ કે સર પૂછી રહ્યો છે તમને તો એની વાક્ય રચના છે વેર વોઝ અથવા વેર કર્તા અન્ય શબ્દ અથવા બીજી વાક્ય રચના છે વેર ડીડ પછી કર્તા સાદા વર્તમાન ક્રિયાપદ અન્ય શબ્દ એના એક્ઝામ્પલ છે ગોપાલ વોઝ એટ ધ ટેમ્પલ યસ્ટર ડે વેર વોઝ ગોપાલ યસ્ટર ડે સમજે પડી બેટા બીજું છે વોચમેન વેર નિયર ધ ફેક્ટરી લાસ્ટ મન્ડે તો વેર વેર વોચમેન લાસ્ટ મન્ડે ત્રીજું ક્રિયાપદ છે અર્પિત એન્ડ હીઝ વી અર્પિત ડીડ હીઝ વર્ક ઓન હિઝ કોમ્પ્યુટર સ્ક્રીન એનો પ્રશ્ન છે વેર ડીડ અર્પીટ ડૂ હીઝ વર્ક ચોથો ઉદાહરણ છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ વેન ટુ ધ દ્વારકા લાસ્ટ વીક તો વેર ડીડ યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ ગો લાસ્ટ વીક સમજ્યા પડી બેટા આ વેરના આપણે ઉદાહરણ સમજ્યા હવે વેન વેન એટલે ક્યારે જે સમય પૂછી રહ્યો છે વાક્ય રચના છે વેન ડીડ પછી કર્તા સાદા વર્તમાનકાનું ક્રિયાપદ અન્ય શબ્દ એના એક્ઝામ્પલ છે ભવ્ય ગોટ અપ એટ સિક્સ એ એમ યસ્ટરડે તો એનું પ્રશ્ન બનશે વેન ડીડ ભવ્ય ગેટઅપ યસ્ટર ડે સમજણ પડી બેટા હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ પર જઈએ છે એમાં હુ એમાં પણ નામ અને સરનામ દર્શાવતો શબ્દ તમારે વાક્યમાંથી કાઢવાનો છે એની વાક્ય રચના છે હુ પછી છે વીલ અથવા શેલ સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ એના એક્ઝામ્પલ છે ગૌરી વિલ મેક અ પર્સ ટુ મોરો તો હુ વિલ મેક અ પર્સ ટુ મોરો ધ સ્ટુડન્ટ્સ વિલ એટેન્ડ ધ એન્યુઅલ એક્ઝામ હુ વિલ એટેન્ડ ધ એન્યુઅલ એક્ઝામ સમજણ પડી બેટા હવે આપણે વોટ પર જઈએ છીએ વોટ એટલે શું સાદા વર્તમાનકાળ અને ભૂતકાળમાં શીખ્યા એ રીતે કર્મ ક્રિયા વસ્તુ દર્શાવતો શબ્દ કાઢવાનો છે વાક્ય રચના છે વોટ વિલ પછી કરતા સાદા વર્તમાન કાનું ક્રિયાપદ અન્ય શબ્દ એક્ઝામ્પલ છે રાહિલ વિલ બાય એ ન્યૂ બાઇક નેક્સ્ટ વીક એનો પ્રશ્ન બનશે વોટ વીલ રાહિલ બાય નેક્સ્ટ વીક સમજ્યા પડી બેટા એવી રીતે આપણે વેર પર જઈએ છીએ વેર એટલે ક્યાં જે સરળ પૂછી રહ્યો છે વાક્ય રત્ન છે વેર વિલ પછી કરતા સાદા વર્તમાન કાનું ક્રિયાપદ અન્ય શબ્દ એનો એક્ઝામ્પલ છે સુંદર વિલ ગો ટુ ધ સી સોર ઓફ ગોવા નેક્સ્ટ વીક તો વેર વિલ સુંદર ગો નેક્સ્ટ વીક સમજ્યા પડી બેટા એટલે વેન વેન એટલે ક્યારે જે સમય પૂછી રહ્યો છે એની વાક્ય રચના છે અન્ય શબ્દ એના એક્ઝામ્પલ છે માલા વિલ બાય આ ન્યૂ નેક્સ્ટ વીક એનો ક્વેશ્ચન છે વેન વિલ માયા બાય એ ન્યૂ બંગલો જલ્પા વિલ ગીવા આ ન્યૂ ગિફ્ટ ટુ હર બ્રધર ઓન ઇઝ નેક્સ્ટ બર્થ ડે તો વેન વીલ જલપા ગીવા આ ન્યૂ ગિફ્ટ ટુ હર બ્રધર સમજા પડી ગઈ મેં એની એક્સરસાઇઝ વન લખેલી છે તમારે એ એક્સરસાઇઝ ક્લાસર હોમવર્કમાં વિચારીને એના જવાબ સાથે લખવાની છે પછી એક્સરસાઇઝ ટુ પણ લખી છે એમાં તમારે પ્રશ્ન બનાવવાના છે વોટ વેર હું વેન બધાથી એ બાર છે એ તમારે બધા પ્રશ્ન બનાવવાના છે તમારી જાતે વાક્યરત્ના સમજીને વાક્યરત્ના લખીને બતાવી છે મેં એટલે આ પહેલાં બધું જ બધું જ ક્લાસવરમાં ઉતારવાનું છે અને પછી ફક્ત એક્સરસાઇઝ વન અને એક્સરસાઇઝ ટુ અને નિબંધ આ ત્રણે ત્રણ વસ્તુ તમારે હોમવર્કમાં ઉતારવાની છે નિબંધ પણ ક્લાસવર્કમાં ઉતારવાનો છે મેં એ નિબંધ લખ્યો છે એ વિઝિટ ટુ એન એક્ઝિબિશન એના પોઈન્ટ્સ છે અને નિબંધ આપ્યો છે તમારે હોમવર્કમાં અને ક્લાસ બંને નોટમાં લખવાનું મેં સૂચના લખેલી છે બધું જ તમારે પહેલાં ક્લાસવરમાં ઉતારવાનું છે અને ફક્ત એક્સાઇઝ વન ટુ અને કોમ્પોઝિશન હોમવર્કમાં ઉતારવાના છે સમજા પડી કે બેટા ડુ યુ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી ઓકે ટેક કેર બાય